वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप शीखीशू धोरण चार विषय गुजराती। तो आज आप प्रश्न 18 वाँचवा में अज्ञ न लगता तो विकल्प चेकी काढ़ो। तो अंदर आप अँसुदी प्रश्न 6 सुधी जोई गया छे। तो हवे प्रश्न 18 नी अंदर जोईए 7 नंबर। राजवीरे राजवीरनी तेनी मम्मीने घरकाम में मदद करी। तो बाळमित्रों, राजवीरे तेनी मम्मीने घरकाम में मदद करी के राजवीरे राजवीरनी मम्मीने घर में मदद करी? तो आवशे तेनी, एटले राजवीर शब्द खोटो छे ने छेको मारी दईए। मोर पोताना मोरना पीछा फैलावीने नृत्य करे छे। तो मोर पोताना पीछा फैलावीने नृत्य करे छे एटले मोरना पीछा फैलावीने नृत्य करे नहीं, एटले आपणे ते मोरना शब्द उपर छेको मारी दईए। पछी आपेलू छे, सिंह सिंहनी एनी गुफामांथी बहार निकळ्यो। सिंह एनी गुफामांथी बहार निकळ्यो के सिंह सिंहनी गुफामांथी बहार निकळ्यो? तो सिंह एनी गुफामांथी बहार निकळ्यो एटले सिंहनी उपर चेको मारी दईए। पछी अहीं आपेलू छे 10 नंबर के बगीचाना बधा ज फूलोए फूलोनी के तेमनी सुवास फैलावी। तो बगीचाना बधा ज फूलोए तेमनी सुवास फैलावी एटले फूलोनी उपर आपणे छेको मारी दईए। पछी अहीं आपणने आपेलू छे प्रश्न नंबर 19 के आपेल नामने बदले वापरी शकाय तेवो साचो विकल्प उपर खराने निशानी करो। अहीं तमने आपेलू छे प्रश्न नंबर 19 के आपेल नामने बदले वापरी शकाय तेवा साचा विकल्प सामे खरू करीशुं। पहला नंबर पर आपेलू छे अनिलभाईना। तो अनिलभाईने तेमना के तेनो? तो अनिलभाईना तेमना, एटले आपणे तेमना उपर खराणी निशानी करी दईए। पछी आपेलू छे नाना ભાઈનો, તો તેનો કે તેની? તો જવાબ આવશે તેનો। અહીંયા આપેલું છે રેહાનાની, તો રેહાનાની તેમને કે તેની? તો તેની, કેમ કે છોકરી માટે તેની વપરાય। બગીચામાં તેમનો કે તેમાં? તો બગીચામાં તેમાં આવશે। બાળકોને તેમને કે તેમના? તો બાળકોને આવશે તેમને। છ નંબર પર આપેલું છે બાળકોનો, તો એમાં પણ આવશે તેમનો। પછી અહીંયા આપણને આપેલું છે પ્રશ્ન 20, નીચે લીટી કરેલા શબ્દની જગ્યાએ કોઈક નામ લખી અને વાક્ય પૂરું કરો। પહેલા નંબર પર આપેલું છે સાંજે મેં ટીવી પર ખાલી જગ્યા ફોટો જોયો, એટલે કે તેનો ફોટો જોયો? તો વાક્ય લખીશું કે સાંજે મેં ટીવી પર સચિનનો ફોટો જોયો। બીજા નંબર પર આપેલું છે આજે મેં ખાલી જગ્યા મસાલો નાખી દીધો, બરાબર, એટલે કે તેમાં આપેલું છે। તો એ તેમાંની જગ્યાએ આપણે શબ્દની જગ્યાએ કોઈક બીજું નામ લખી વાક્ય લખવાનું છે। તો આપણે આજે મેં તેમાંની જગ્યાએ સલાડ લખી દઈએ, આજે મેં સલાડમાં મસાલો નાખીને ખાધું। ત્રીજા નંબર પર ગઈકાલે ઉર્વિલ તેમના ભાઈ સાથે ફરવા ગયો હતો, તો તેમનાની જગ્યાએ આપણે લગાવીશું રાજેશ, કે ગઈકાલે ઉર્વિલ રાજેશભાઈ સાથે ફરવા ગયો હતો। ચોથા નંબર ઉપર પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય, તો પગે વાગ્યું હોવાથી તેનાથી જગ્યાએથી સાહિલથી નહીં દોડાય। પછી આપેલું છે 5 નંબર, આ વોટર બેગ તેની છે, એટલે કે આ વોટર બેગ પૂંજાની છે। 6 નંબર પર શ્રી કૃષ્ણે ખાલી જગ્યા તેની મટકી ફોડી, એટલે શ્રી કૃષ્ણે તેની મટકી ફોડી, તો તેની જગ્યાએ લખીશું રાધાની, એટલે કે શ્રી કૃષ્ણે રાધાની મટકી ફોડી। 7 નંબર પર આપેલું છે ગાંધીજીએ તેમને દેશમાંથી હાંકી કાઢ્યા, તો આપણે તેમને જગ્યાએ લખીશું અંગ્રેજો, તો ગાંધીજીએ અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢ્યા। 8 નંબર પર આપેલું છે કે રોહિતે તેની ઓવરમાં 6 મારી, એટલે કે રોહિતે જાડેજાની ઓવરમાં 6 મારી। પછી અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 21 કે કુકડીને કલગી ઉગે વાર્તામાં આવતા બધાના માટે વાપરી શકાય તેવા શબ્દો શોધો અને તે કોના માટે વપરાયા છે તે લખો, એટલે કે એણે એમને એને તને પોતાને એની એના આપણે તારે મારે તારી પોતાની મારે એનાથી મને તારે તું હું તને અને હું, આ બધા જ શબ્દો વાર્તા માટે વપરાયા છે। કુકડી, કાબર, પંખીઓ, કુકડો, કુકડીના બચ્ચા, કુકડીની બહેનપણીઓ, કાગડો, કાબર અને ચકલી, આ બધા જ શબ્દો વપરાયા છે પાઠમાં। હવે જોઈએ પ્રશ્ન 22, માંગ્યા મુજબ જવાબ લખો। પહેલા નંબર પર કલમલ કબૂતર ઘૂંઘું કરે છે તે ચણચણે છે, અહીં તે એટલે કોણ? એટલે કે કબૂતર। બીજા નંબર પર વાંદરો ઝાડ પર બેઠો છે અને તે હુંફૂંફ કરે છે, તો બગલો આવશે નહીં, કોણ આવશે? વાંદરો।
ત્રીજું, મારું નામ શ્રેય છે, શ્રેય ચોથા ધોરણમાં ભણું છું. બીજા વાક્યમાં શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બનશે? તો મારું નામ શ્રેય છે, હું ચોથા ધોરણમાં ભણું છું. તો અહીંયા જે શ્રેય આપ્યું છે એના જગ્યાએ આવશે હું. પછી અહીંયા આપેલું છે ચોથા નંબર પર કે હર્ષિલ હોશિયાર છે, તેને અથવા તે શિક્ષક બનવું છે. તો ખોટા વિકલ્પને ચેકી કાઢો. તો તેને કે તે, તો આવશે તેને શિક્ષક બનવું છે. પાંચ નંબર પર આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ છે, તેઓ હંમેશા સાચું બોલતા. કોણ સાચું બોલતું હતું? બીજા વાક્યમાં તેમના નામના બદલે કયો શબ્દ વપરાયો છે? તો મોહનદાસ હંમેશા સાચું બોલતા હતા. અને બીજા વાક્યમાં તેમના નામના બદલે તેવો શબ્દ વપરાયો છે. છ નંબર પર કે વંડી પર બેઠો ખાલી જગ્યા કુકડે કૂક કરે છે અને ખાલી જગ્યા માથે મજાની માંજર છે. તો વંડી પર બેઠો કૂકડો કુકડે કૂક કરે છે અને અહીંયા ખાલી જગ્યામાં લખીશું તેને માથે મજાની માંજર છે. ત્રેવીસ નંબર પર આપેલું છે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો. આપણને અહીં આપેલું છે કાગડીએ પૂરી પગ નીચે દબાવી, કાગડાએ આંખ એકવાર ડાબા કાગડું તરફ અને બીજી વાર જમણા કાગડું તરફ ફેરવી, બંને કાગડુંએ તરત જ પોતપોતાની પૂરી પગ નીચે દબાવી, પછી ચારે જણ જોરજોરથી કાંકા ગાવા લાગ્યા. શિયાળ શિયાળવી અને શિયાળવું એ ત્રણેય કાન દબીને ઊભી પૂંછડીએ નાઠ્યા. અહીંયા પ્રશ્ને કાગડાના પરિવારના સભ્યોના નામ લખો. તો જવાબમાં આવશે કાગડો કાગડીને કાગડું. બીજા નંબર પર આપેલું છે શિયાળના પરિવારના નામ લખો. તો શિયાળ શિયાળવી અને શિયાળવું. ત્રીજા નંબર પર આપેલું છે ખોટા વિકલ્પ પર છેકો. તો કાગડો કાગડી અને બંને કાગડા જોર જોરથી ગાવા લાગ્યા. બરાબર, તો લાગ્યું અને લાગ્યો એ ઉપર છેકો આવશે. ચોથા નંબર પર ઉદાહરણ પ્રમાણે બીજા બે પ્રાણીઓના સભ્યોના નામ લખો. ઉદાહરણ પ્રમાણે કાગડો કાગડીને કાગડો. તો પહેલું બનશે કૂતરો કૂતરી કૂતરું, બકરી બકરોને બકરું. એવી રીતે અલગ પ્રાણીના નામ લઈને આપણે તેની રીતે નામ બનાવ્યા. પ્રશ્ન નંબર ચોવીસ, આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પહેલા નંબર પર પંખીઓને ચણવા માટે મુકાતું અનાજ એટલે થશે ચણ. બીજા નંબર પર વધારે પડતું ડાપણ દેખાડનાર એટલે કે દોઢડાહ્યું. ત્રીજા નંબર પર કૂકડો મોર વગેરે પંખીઓના માથા પરનું છોગું એટલે થશે કલગી. ચોથા નંબર પર દડાથી ઠીકરીઓ પાડીને દોડવાની રમત એટલે થશે સાત તાળી. પાંચ નંબર પર ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત એટલે થશે વંડી. પ્રશ્ન નંબર પચીસ, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો નાવ એટલે થશે નૌકા, હોશિયાર એટલે પ્રવીણ, મજા એટલે આનંદ. બરાબર, તો આવી રીતે આપણે બધા જ અલગ અલગ સમાનાર્થી શબ્દો અહીંયા આપેલા છે. પહેલા નંબર પર નાવ એટલે નૌકા, બીજા નંબર પર નદી એટલે સરિતા, ત્રીજા નંબર પર કુકડી એટલે મરઘી, ચોથું હોશિયાર એટલે પ્રવીણ, પાંચ નંબરનું કૂકડો એટલે મરઘો, છ નંબરનું રઢ એટલે હઠ અથવા જીદ, સાત નંબરનું મજા એટલે આનંદ, આઠ નંબરનું દુનિયા એટલે જગત, નવ નંબરનું અભિલાષા એટલે આશા, દસ નંબરનું જમીન એટલે ધરતી, અગિયાર નંબર પર મસ્તી એટલે મોજ, બાર નંબર પર મહેનત એટલે શ્રમ, તેર નંબર પર ભાર એટલે વજન અને ચૌદ નંબર પર દિવસ એટલે દિન, પંદર નંબર પર ઝાડ એટલે વૃક્ષ અને સોળ નંબર પર લીટા એટલે લીસોટા અને સત્તર નંબર પર સવાલ એટલે થશે પ્રશ્ન અને અઢાર નંબર પર આકાશ એટલે થશે આપ. એટલે કે એના જેવો બીજો જ શબ્દ પડતો હોય તેને સમાનાર્થી કહેવાય, જે અહીંયા આપણને એકથી અઢાર સમાનાર્થી આપેલા છે. હવે જોઈએ પ્રશ્ન છવ્વીસ પર, નીચેના વિરુદ્ધાર્થી શબ્દો આપો. હળવા એટલે થશે ભારે, બીજું તરવું એટલે ડૂબવું, ત્રીજું હોશિયાર એટલે મૂર્ખ. બરાબર, એટલે કે એના જ જેવો ઉલટો શબ્દ હોય તેને વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય. તો ચોથા નંબર પર આકાશ એટલે થશે ધરતી, કેમ કે આકાશ ઊંચે હોય અને ધરતી નીચે હોય એટલે એકાબીજાનું વિરુદ્ધાર્થી. પાંચ નંબર પર દિવસ એટલે થશે રાત, છ નંબર પર સવાલ એટલે જવાબ, સાત નંબર પર દુઃખ એટલે કે સુખ, આઠ નંબર પર શાંતિ એટલે અશાંતિ, નવ નંબર પર ખુશ એટલે નાખુશ, દસ નંબર પર ઊંચું એટલે નીચું, અગિયાર નંબર પર દૂર એટલે કે નજીક અને બાર નંબર પર ખોટું એટલે સાચું, તેર નંબર પર લાંબો એટલે ટૂંકો, ચૌદ નંબર પર પહેલે એટલે છેલ્લે અને પંદર નંબર પર કિટ્ટા એટલે કે બુચ્ચા. પ્રશ્ન નંબર સત્યાવીસ, અહીંયા આપણને સાચી જોડણી લખવાની કહી છે. જેવી રીતે કુકડી, તો કુકડી કહેવાય નહીં પરંતુ કુકડી કહેવાય, જેમાં રસવાવાળું ઉ અને દીર્ઘાવાળું ઉ છે તેનો સમાવેશ જોઈ શકો છો. હોશિયારની અંદર પણ તમે રસવા દીર્ઘાનો ફેર જોઈ શકો છો. દુનિયા, તો દુનિયાની અંદર નગારાના નને રસવાવાળી ઈ આવે છે.
તમે એ જોઈ શકો છો. ચોથા નંબર પર બિચારી, તો બિચારી કઈ રીતે લખી શકાય, અહીંયા તમને 1-18 એવી સાચી જોડણી આપેલી છે, જેમાં જોડણી કઈ રીતે સુધારીને લખવું તે પણ અહીંયા આપણને આપેલું છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 28 કે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલા નંબર પર રાજીના રેડ થઈ જવું એટલે કે ખૂબ ખુશ થવું, તો એના માટે વાક્ય બનશે કે કુકડી વંડી પર જઈ બેઠી તેથી તે રાજીના રેડ થઈ ગઈ. બીજા નંબર પર આપેલું છે કે નિહાળવું એટલે કે ધારી ધારીને જોવું, તો એનું વાક્ય બનશે કે કુકડી કુકડાને વંડી પર ચડતા નિહાળતી રહેતી હતી. ત્રીજા નંબર પર આપેલું છે પોરસાવું એટલે કે આનંદથી ઉભરાવું અથવા જુસ્સો ચડવો, તો આપણે તેના વિશે વાક્ય લખીશું અને વાક્યની અંદર પોરસાવું જેવો શબ્દ આવવો જોઈએ. પોતાની વાહવા સાંભળીને કલાકાર પોરસાય છે. ચોથા નંબર પર ચકિત થઈ જવું એટલે કે નવાઈ પામવું, તો આપણે વાક્ય લખીશું કે જાદુગરના ખેલ જોઈને લોકો ચકિત થઈ ગયા. પ્રશ્ન નંબર 29, તમને ગમતા પક્ષી વિશે 8-9 વાક્યો લખો. તો અહીંયા આપણે નમૂના રૂપે મોરનું લખીશું. મારું મનગમતું પક્ષી મોર છે. મોર તેના રંગબેરંગી પીછા માટે જાણીતું પક્ષી છે. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તેના નાચ જોવો, એક અદ્ભુત લહાવો છે. વરસાદ આવે ત્યારે મોર કળા કરી નાચી ઉઠે છે. વર્ષા ઋતુમાં તેનો સુંદર નાચ જોવા મળે છે. મોર વજનદાર પક્ષી છે અને તેના પીછા ખૂબ જ વજનદાર હોય છે. મોરના સુંદર પીછા જ તેને ગૌરવ અપાવે છે. મોરનો ટહુકો મીઠો લાગે છે અને મોરની સુંદરતા સૌને ગમી જાય તેવી છે. શ્રી કૃષ્ણ પોતાના મુંગટમાં મોર પીછ રાખતા હતા. પ્રશ્ન નંબર 30, કયા એકમમાંથી તમે જે નવા શબ્દો શીખ્યા હોય તે લખો, વાંચો અને તમારું શબ્દભંડોળ વધારો. તો આ વિદ્યાર્થીઓએ જાતે લખવાનું રહેશે. બાળમિત્રો, આજે આપણે સરસ મજાના પાઠ 2ની અંદર અલગ અલગ વાક્યો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી તેમજ આપણે કયા વાક્યને કઈ રીતે નવું બનાવવું તે માહિતી મેળવી. આગળના વિડીયોમાં પણ આવી જ રીતે કંઈક નવું શીખીશું અને અહીંયા આપણો પાઠ 2 છે તે પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.